ની કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો. તાલુકાની તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આજે રાપર તાલુકા સલારી ગામે આવેલી સાંદીપની શાળા ખાતે રાપર તાલુકાનો બીઆરસી કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો હતો, જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા બાળ વૈજ્ઞાનિક મેળામાં 292 શાળામાંથી 150થી વધુ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ, ઇલેક્ટ્રોનિક સાધનો, ખેતી માટે પાણી, ઓર્ગેનિક ખેતી, કોમ્પ્યુટર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર તથા અન્ય જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આજે યોજાયેલા બાળ વૈજ્ઞાનિક મેળામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા તેમજ બીઆરસી કોઓર્ડિનેટર અશોકભાઈ ચૌધરી, રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જણભાઈ ડાંગર, સલારી સરપંચ મહેશભાઈ ચૌધરી, ભચુભાઈ આરેઠિયા, એચકે વાજા, મુકેશભાઈ ઝાલેરા, ભાવસિંહ ઝાલા, મહાદેવભાઈ કાગ, રોહિત ચૌધરી, હિરજી આહિર, મેક્સ વિપુલ ચૌધરી, નશાભાઈ દૈયા, હમીરજી સોઢા, જયદીપસિંહ જાડેજા, કૌશિક બગડા તેમજ રાજુભા જાડેજા, કાનજીભાઈ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગેવાનો તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિકોને જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર, શિક્ષક સંઘના પ્રમુખ અર્જણભાઈ ડાંગર, જયદીપસિંહ જાડેજા, ભચુભાઈ આરેઠિયાએ કૃત્યોને બિરદાવી હતી તેમજ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા બીઆરસી અશોક ચૌધરી, અર્જણભાઈ ડાંગર, ભાવસિંહ ઝાલા, રોહિત ચૌધરી સહિતના શિક્ષકોએ સંભાળી હતી. સંચાલન હિરજી મેક્સ આહિરે કર્યું હતું. આભાર વિધિ અશોકભાઈ ચૌધરી અને અર્જણભાઈ ડાંગરે કરી હતી. આસપાસના ગામોના લોકો તથા વાલીઓ બાળ વૈજ્ઞાનિકની કૃતિઓ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. નાનકડી કૃતિ લઈ અને અહીં આવ્યા છે. ખાસ કરીને આપણે માર્ગદર્શક શિક્ષક મિત્રો કે જેમણે આ બાળ વૈજ્ઞાનિકોને પ્રેરિત કર્યા છે એ બધાને અત્યારથી અભિનંદન આપું છું. કારણ કે બાળકના અંદર એક જિજ્ઞાસા વૃત્તિ હોય છે અને જિજ્ઞાસા વૃત્તિ અને એના અંદર જે એબિલિટી હોય એ એબિલિટી સૌથી વધુ જાણવાની અને જાણી શકતો હોય તો શિક્ષક જાણી શકે છે કે ભાઈ મારો વિદ્યાર્થી એ શિક્ષક બનશે, ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, વૈજ્ઞાનિક બનશે કે પાયલોટ બનશે. એટલે એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓના અંદર વિજ્ઞાનમાં રસ હોય એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અને આ શિક્ષક મિત્રો અહીં વિદ્યાર્થીઓને લાવ્યા છે. અને એવા ઘણા ઉદાહરણો છે કે જેના અંદર બાળકોએ કાંક નાનકડી શોધ એ દેશની મહાન શોધ થઈ ગઈ હોય. હું ગાંધીનગર તાલુકાના એક નાનકડા ગામ બોરુના એક વિદ્યાર્થીની વાત કરું તો એ નાનું બાળક હતું. એને પાણી પીવા માટે પરબ જોડે ગયો અને એની ઊંચાઈ થોડીક નાની હતી, પાણી પીવામાં તકલીફ પડતી હતી. એટલે એણે વિચાર કર્યો, એના આચાર્યને વાત કરી કે સાહેબ આપણે ઊંચાઈ પ્રમાણે નળ ના નાખી શકીએ પાણીની પરબમાં. અને એના આચાર્ય પણ ઉત્સુક હતા અને એ પ્રમાણે એમણે દરેક વિદ્યાર્થી એની ઊંચાઈ પ્રમાણે નળ નાખ્યા પાણી પીવા માટે. એ વખતે ગાંધીનગરની મુલાકાતે આપણા ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ આવેલા અને એમને આ વાતની ખબર પડી કે એક બાળક એના અંદર આટલી બધી જિજ્ઞાસા એના અંદર છે ને એને આ નાનકડો વિચાર એનામાં આવ્યો. તો એ વખતે ડૉક્ટર અબ્દુલ કલામે એ વિદ્યાર્થીનું સન્માન કરેલું.